અસલામવાલેકુમ કેમ છો બાળ મિત્રો આશા રાખું છું આપ સૌ મજામાં જશો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ બે આપણું ધોરણ છે બીજું ધોરણ વિષય પ્રોજેક્ટ એટલે કે આપણો પ્રોજેક્ટ વિષયનો તાસ છે પ્રોજેક્ટ વિષયમાં આપણે ગયાસમાં બીજો પાઠ શીખી ગયા બીજા પાઠનું નામ છે દુકાનો પાઠ બે દુકાનો એના વિશે આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા વિવિધ દુકાનોના આપણે ચિત્રો ચોંટાડ્યા અને એ દુકાનોમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તેના વિશે આપણે પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કર્યું હવે આજે આપણે નોટમાં લખીશું સૂચના છે નીચેની દુકાનોમાં શું શું મળે છે તે લખો એટલે કે દુકાનોના નામ આપ્યા હશે અને એ દુકાનોમાં જે જે વસ્તુ મળતી હોય એ વસ્તુઓના નામ લખવાના છે તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો નંબર એક કરિયાણાની દુકાન કરિયાણાની દુકાન કે જેને આપણે પ્રોવિઝન સ્ટોર કહીએ છીએ તો ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો ત્યાં આપણને વિવિધ પ્રકારના અનાજ મળે છે કઠોળ મળે છે ખાંડ તેલ મસાલા બરાબર એવી બધી વસ્તુઓ આપણને કરિયાણાની દુકાનમાં મળે છે તો અહીંયા આપણે નામ લખીશું કરિયાણાની દુકાનમાં મળતી વસ્તુઓ ચોખા બાજરી જુવાર કઠોળ ખાંડ અને તેલ કરિયાણાની દુકાન એમાં કઈ કઈ વસ્તુઓ મળે ચોખા બાજરી જુવાર કઠોળ ખાંડ અને તેલ નંબર બે દવાની દુકાન હવે દવાની દુકાન દવાની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે તો દવાની દુકાનોમાં વિવિધ પ્રકારની દવાઓ મળે ઇન્જેક્શનો મળે મલમ પટ્ટીઓ મળે બરાબર ને તો અહીંયા આપણે નીચે લખીશું દવાની દુકાનમાં મળતી વસ્તુઓ ઇન્જેક્શનો દવાઓ પાટા રૂ મલમપટ્ટી અને બામ પાટા એટલે કે આપણને કંઈ વાગ્યું હોય અને એની ઉપર આપણે પાટો બાંધીએ છીએ એ પાટા પછી રૂ મળે છે મલમપટ્ટી કે કંઈક વાગ્યું હોય અને એના ઉપર આપણને મલમપટ્ટી લગાવવી હોય તો એ મલમપટ્ટી અને બામ એ બધી વસ્તુઓ દવાની દુકાનમાં મળે છે નંબર બે દવાની દુકાન દુકાનમાં મળતી વસ્તુઓ કઈ કઈ છે ઇન્જેક્શનો દવાઓ પાટા રૂ મલમપટ્ટી અને બામ હવે આપણે આગળ જોઈએ નંબર ત્રણ મીઠાઈની દુકાન મીઠાઈની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે તો મીઠાઈની દુકાનમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ મળે વિવિધ પ્રકારની મીઠાઈઓ એટલે કેવી મીઠાઈઓ તો પેંડા છે બરફી છે લાડુ છે જલેબી આ બધા જ પ્રકારની મીઠાઈઓ આપણને મીઠાઈની દુકાનમાં મળે છે તો અહીંયા આપણે લખીશું મીઠાઈની દુકાનમાં મળતી વસ્તુઓ બરફી પેંડા જલેબી રસગુલ્લા લાડુ અને કાજુકતરી મીઠાઈની દુકાન એમાં મળતી વસ્તુઓના નામ બરફી પેંડા જલેબી રસગુલ્લા લાડુ અને કાજુ કતરી તમે પણ મારી સાથે વ્યવસ્થિત રીતે વાંચન કરો છો ને સમજ પડે છે ને તમને કે આપણને દુકાનનું નામ આપ્યું હોય તો એ દુકાનમાં જે જે વસ્તુ મળતી હોય એ વસ્તુઓના નામ લખવાના છે નંબર ચાર શાકભાજીની દુકાન હવે શાકભાજીની દુકાનમાં શું મળે તો વિવિધ પ્રકારના શાકભાજી મળે વિવિધ પ્રકારના શાકભાજી એટલે શું શું મળે ટામેટા બટાકા મરચાં બરાબર એવી બધાય પ્રકારની શાકભાજીઓ મળે છે તો અહીં આપણે નામ લખીશું બટાટા ટામેટા રીંગણાં દૂધી કારેલા અને મરચાં આ સિવાય તમે બીજા શાકભાજીના પણ નામ લખી શકો જેમ કે કોબીજ તુવેર ગાજર ફુલેવર વટાણા બરાબર તુરિયા એવી બધી શાકભાજીના નામ પણ લખી શકો ટૂંકમાં શાકભાજીની દુકાનમાં શું મળે તો વિવિધ પ્રકારના શાકભાજી મળે અહીંયા આપણે નામ લખ્યા છે બટાટા ટામેટા રીંગણા દૂધી કારેલા અને મરચાં હવે આગળ જોઈએ આપણે આગળ દુકાનનું નામ આપ્યું છે બેકરી બેકરી એટલે કે કઈ જગ્યા તો ત્યાં આપણને બેકરીની બધી આઈટમો મળે છે એટલે કે કેકની અને બ્રેડની બધી આઈટમો આપણને ત્યાં વસ્તુઓ મળે છે તો બ્રેડ અને કેકની બધી વસ્તુઓ મળે છે એ દુકાનને બેકરી કહીએ છીએ બરાબર તો એમાં શું શું મળે તો વિવિધ પ્રકારની આપણને કેક મળે વિવિધ પ્રકારની બિસ્કીટ મળે બ્રેડ મળે તો અહીંયા આપણે નામ લખીશું બ્રેડ બિસ્કીટ કેક નાનખતાઈ માખણ અને ચોકલેટ બેકરીમાં કઈ કઈ વસ્તુઓ મળે બ્રેડ બિસ્કિટ કેક નાનખટાઈ માખણ અને ચોકલેટ બેકરીમાં આ બધા પ્રકારની વસ્તુઓ મળે છે હવે આગળ આપણે નવી દુકાન જોઈએ નંબર છ ફળની દુકાન ફળની દુકાનમાં શું મળે તો ફળની દુકાનમાં વિવિધ પ્રકારના ફળ મળે છે વિવિધ પ્રકારના ફળ એટલે કેવા ફળ તો કેળા છે કેરી છે દાડમ દ્રાક્ષ એવા બધા પ્રકારના ફળ મળે તો આપણે ફળના નામ લખીએ કેળા કેરી ચીકુ સફરજન દાડમ અને જમરૂક એ સિવાયના ફળના નામ પણ આપણે લખી શકીએ જેમ કે સીતાફળ અનાનસ દ્રાક્ષ બરાબર કીવી આ પ્રકારના ફળોના નામ પણ આપણે લખી શકીએ છીએ ફળની દુકાન એમાં મળતી વસ્તુઓ કેળા કેરી ચીકુ સફરજન દાડમ અને જમરૂખ આ થયા દુકાનોના નામ અને એમાં મળતી વસ્તુઓ હવે આપણે નોટમાં લેખન કાર્ય કરવાનું છે તો નોટમાં સૌથી પહેલાં નવા પાના ઉપર આજની તારીખવાર લખજો પાઠનું નામ લખજો અને ઉપર સૂચના લખજો કે નીચેની દુકાનોમાં શું શું મળે છે તે લખો અને બરાબર વ્યવસ્થિત રીતે આ રીતે તમારે લખવાનું છે દુકાનોના નામ અને એની નીચે એમાં મળતી વસ્તુઓના નામ અને આ લેખન લેખનકાર્ય નોટમાં તમારે સારા અક્ષરે બે વખત કરવાનું રહેશે તમારે તમારી જાતે જ લેખન કાર્ય કરવાનું છે બોલી બોલીને લખજો જેથી બધું જ મોઢે થઈ જાય અને તમારી નોટને ચોખ્ખી અને સ્વચ્છ રાખજો હવે નવા વિષય વસ્તુ સાથે આપણે આવતા તાસમાં મળીશું અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી શાળાની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો દરેકને થેન્ક યુ અલ્લા હાફિઝ